જામનગરની જીજી હોસ્પિટલમાં કાર્યરત કોવિડ વોર્ડમાં કોરોનાના હજારો દર્દીઓને જીવનદાન મળ્યું છે કોરોના મહામારીના પ્રારંભિક તબક્કામાં ખાનગી હોસ્પિટલોમાં જ્યારે કોરોનાની સારવાર ઉપલબ્ધ ન હતી ત્યારે જુજી હોસ્પિટલનો કોરોના વોર્ડ દર્દીઓ માટે એકમાત્ર રક્ષક સ્થળ હતું ત્યારથી અત્યાર સુધી હોસ્પિટલના કોરોના નોડલ ડૉક્ટર એસ એસ ચેટર્જી તથા ડૉક્ટર ભૂપેન્દ્ર ગોસ્વામી અને તેમની ટીમ કોરોનાના દર્દીઓની સારવારમાં ખડે પગે છે આ ડોક્ટરો મહામારીના કાળમાં ખરા અર્થમાં દેવદૂત સમાન છે આ દેવદૂતોએ કોરોના કાળના પોતાના અનુભવ વ્યક્ત કર્યા છે હું ડૉક્ટર એસ એસ ચેટર્જી હું મેડિસિનમાં પ્રોફેસર છું છતાં એમપીશા મેડિકલ કોલેજ ખાતે એડિશનલ ડીન છું અને દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જામનગર જિલ્લામાં કોરોના માટે નોડલ ઓફિસર છું કોરોનાની મહામારી જે છે ટ્વેન્ટી ટ્વેન્ટીમાં લગભગ આખા વિશ્વમાં જાન્યુઆરી મહિનાથી ચાલુ થઈ ચાલુ થઈ ત્યારથી ભારતમાં પણ તમામ જાતના જે પ્રિકોશન્સ છે કે જેનાથી કોરોના જે પ્રવેશ ન કરે એ બધું લેવામાં આવ્યું આમ છતાં આખા વિશ્વમાં જ્યારે મહામારી ફેલાડી હોય ત્યારે ભારતનો પણ મારો એમાં આવી ગયો ને ધીમે ધીમે સૌથી પહેલાં કેરળ સ્ટેટમાં થયું પછી મહારાષ્ટ્ર ને પછી ગુજરાતમાં ફેબ્રુઆરી એન્ડથી કોરોનાના કેસ જે છે ચાલુ થયા સૌથી પહેલાં અમદાવાદમાં થયું એ વખતેથી જે આપણે આરોગ્ય અને પરિ પરિવાર કલ્યાણ વિભાગ તરફથી કોરોનાને લડત આપવા માટે ને કોરોનાના દર્દીઓના ટ્રીટમેન્ટ માટે અલગ અલગ પ્રકારની જે સુવિધાઓ જે છે એ ચાલુ કરવામાં આવી દરેક ડિસ્ટ્રિક્ટમાં દરેક શહેરમાં ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ કરવામાં આવી આ જે મહામારી છે એ વિશ્વમાં સૌથી પહેલાં આવ્યું એટલે આ રોગ કેવી રીતના ફેલાય છે આની ટ્રીટમેન્ટ શું છે કઈ દવા અસર કરે છે કઈ દવા અસર નથી કરતી એ બધું આખા ડબલ્યુએચ લેવલે પણ જાણવામાં મિનિમમ ત્રણથી ચાર મહિના થયા એટલે જામનગરમાં જે છે કરોનાની કોરોનાની શરૂઆત જે છે માર્ચ એન્ડથી થઈ ને પહેલો દર્દી જે છે ફોર્થ એપ્રિલે જીજી હોસ્પિટલ જામનગર ખાતે દાખલ થયા એ વખતે કોરોનાની તૈયારી રૂપે આપણી પાસે હોસ્પિટલમાં ટોટલ સાઠ બેડ ને એમાંથી વીસ બેડ આઈસીયુની સગવડવાળા એટલી જ ખાલી હતી ને જે બી દર્દીઓ આવતા એ વખતે દર્દીઓમાં કોમ્પ્લિકેશન ઓછા જોવા મળતા મોટાભાગના દર્દીઓ ઓક્સિજન ઉપર રહેતા ને એ વખતે ગાઈડલાઇન પ્રમાણે ચૌદ દિવસ ફરજિયાત એમને કોરોના રિપોર્ટ નેગેટિવ ના થાય ત્યાં સુધી રાખવામાં રાખવામાં આવતું પછી કોરોનાનું જે સંક્રમણ જામનગર જિલ્લામાં છે એનો વધારો જૂન એન્ડ ને જુલાઈ મહિનાથી ચાલુ થયો ને ધીમે ધીમે જેમ જેમ જરૂરિયાત વધતી ગઈ એ પ્રમાણે હોસ્પિટલની જે ટ્રીટમેન્ટ ફેસિલિટી છે એમાં પણ વધારો કરવામાં આવી અત્યારે આપણી પાસે બારસો બેડની સગવડ છે ડેડિકેટેડ બારસો બેડની કોવિડ હોસ્પિટલ કે જેમાં ફક્ત કોરોનાના દર્દીઓનું જ ટ્રીટમેન્ટ થાય ને બસો ને પાંચ બેડની આઈસીયુ છે એ આઈસીયુમાં તમામ સગવડો જેમ કે વેન્ટિલેટર છે સક્ષમ સેન્ટ્રલ ઓક્સિજન સપ્લાય સેન્ટ્રલ સક્ષન મોનિટરિંગથી માંડીને તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે એવા બસો પાંચ બેડ છે જે સૌરાષ્ટ્રમાં કદાચ સૌથી મોટી સંખ્યાનો બેડ એક જ જગ્યાએ હશે બીજી વસ્તુ કે જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે આપણી પાસે જીજી હોસ્પિટલમાંથી ગોઠવેલા સોળ વેન્ટિલેટર હતા એ બી હાઈ એન્ડ વેન્ટિલેટર હતા આજે આપણી પાસે ગવર્મેન્ટ તરફથી મળેલી ટોટલ ત્રણસો વેન્ટિલેટર છે બધા હાઈ એન્ડ વેન્ટિલેટર છે ને જેના ઉપર ઘણી ઘણી બધી દર્દીઓએ ઘણા બધા દર્દીઓએ સારવાર લીધેલ છે હાઈ ફ્રિકવે હાઈ ફ્લો નેઝલ ઓક્સિજન નામની વસ્તુ જે છે એ કોરોના પહેલાં ક્યારેય કોઈ પણ દેશમાં વપરાયેલી નથી કે એ અલગ ટાઈપનું ટ્રીટમેન્ટ છે જેમાં વેન્ટિલેટર નહીં પરંતુ પચાસથી સાઠ લિટર પર મિનિટ સુધી ઓક્સિજન આપણે દર્દીઓને ફક્ત નિઝલ કેન્યુલા એટલે નાકમાં ખાલી પ્રોંગ નાખીને આપી શકાય એ સુવિધા જે છે આ કોરોના સાથે આખા વિશ્વમાં ચાલુ થઈ ને જામનગરમાં આપણા શ્રી દ્વારા પહેલાં વીસ મશીન જે છે આપવામાં આવી ને આજે આપણી પાસે સરકાર તરફથી બીજા ચોસઠ મશીન એટલે ચોર્યાસી મશીન જે છે હાઈ ફ્લો નેતલ ઓક્સિજનના છે આ આમાં ને બાયપેપમાં ફેર એ છે કે હાઈ ફ્લો નેઝલ ઓક્સિજન જે છે એ દર્દીઓ માટે એક જ કમ્ફર્ટ બહુ કમ્ફર્ટેબલ રહે કારણ કે એમાં કોઈપણ જાતનું પ્રેશરથી માસ્ક બાંધવાની જરૂર પડતી નથી જીજી હોસ્પિટલમાં શરૂઆતથી અત્યાર સુધીમાં ટોટલ ચાર હજાર સાતસો જેટલા દર્દીઓ જે છે સારવાર લીધેલા છે ને જામનગર જે છે એ દેવભૂમિ દ્વારકા પોરબંદર ને ઘણા બધા મોરબીઓના દર્દીઓને પણ સારવાર કરે છે એટલે ખાસ કરીને દ્વારકાને પોરબંદરના તમામ ક્રિટિકલ દર્દીઓની સારવાર જામનગરમાં થઈ છે એમાંથી ઘણા બધા દર્દીઓ રિકવર થઈને પણ ગયા છે ટોટલ આપણે ચાર હજાર છસોમાંથી લગભગ આડત ઓગણચાલીસો દર્દી જે છે સાજા થઈને ગયા છે ને ટોટલ કોરોનાના કારણે ડેથ જે છે એ પિસ્તાલીસ દર્દીઓમાં થયેલી છે આજે આપણી પાસે તમામ સુવિધા ઉપલબ્ધ છે અત્યારે કોરોનાની સ્થિતિમાં થોડીક શાંતિ છે પહેલાં જે પીક જે છે સેપ્ટેમ્બર એન્ડ અને ઓક્ટોબર મહિનામાં હતો એના કરતાં અત્યારે આપણે લગભગ વીસ ટકા લેવલ ઉપર છીએ છતાંય ધારો કે બીમારીમાં વધારો થાય અથવા કેસોમાં વધારો થાય તો હોસ્પિટલ અને સ્ટાફ ખાસ કરીને મેડિસિન ડિપાર્ટમેન્ટ જે કોરોનાની સારવારમાં સૌથી વધારે મહત્ત્વ ધરાવે છે અને એનએસએચ ડિપાર્ટમેન્ટ જે આઈસીયુ મેનેજમેન્ટમાં મેડિસિનની સાથે પેરેલલ મદદ કરે છે એમાં એ ટોટલી તૈયાર છે ને કોઈપણ ચેલેન્જ હોય કે સંખ્યામાં વધારો હોય તો એ કોઈપણ જાતનું ચિંતા જેવું નથી કોરોના બીમારી જે છે એ આખા વિશ્વ માટે ટોટલી એક નવો રોગ તરીકે છે એટલે શરૂઆતમાં જ્યારે ચાઇનામાં થયું ને યુરોપિયન કન્ટ્રીઝ ને યુએસમાં થવા માંડ્યું ત્યારે આ પર્ટિક્યુલર વાયર વાયરસમાં કઈ દવા અસર કરશે એની કોઈને ખ્યાલ નહોતો ને ડબલ્યુ ને યુકે યુએસ અને યુરોપિયન કન્ટ્રીઝમાં અલગ અલગ લોકોએ અલગ અલગ દવાઓ જે છે આનો પ્રયોગ કરી ને કોનો રિઝલ્ટ સૌથી વધારે આ સારું આવે છે એ પ્રયત્ન કરેલ ભારત સરકારે પણ જે છે અલગ અલગ દવાઓ અલગ અલગ ને પોતાના એક્સપિરિયન્સ ઉપરથી ગાઈડલાઇનમાં ઉમેરેલ અમે લોકો પણ સ્ટાર્ટિંગમાં જે છે રેમડેસિવિર ટોસલિઝમ એ એ પ્રકારની દવાઓનો ઉપયોગ કર્યો પછી પ્લાઝમા થેરાપીનો જે છે રોલ આવ્યો એમાં ખબર પડી કે ભાઈ એક્સપિરિયન્સ ઉપરથી કે જે દર્દીઓને રેમડેસિવિર અથવા પ્લાઝમા રોગના એકદમ ઇનિશિયલ સ્ટેજમાં આપવામાં આવે છે એ લોકોમાં અસર વધારે જોવા મળે છે ઓક્સિજનની જરૂરિયાત વિશે શરૂઆતમાં અંદાજો નહોતો પછી ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે ભાઈ કોરોનાનો ઇન્ફેક્શન મટી ગયા પછી પણ દર્દીઓની ઓક્સિજન રિક્વાયરમેન્ટ છે જે ઘણા લાંબા સમય સુધી હોય છે ને ટોટલ ઓવરઓલ જે આઈસીયુ એડમિશનના પીરિયડ છે એ ખૂબ જ વધી જાય છે ઘણા દર્દીઓ જે છે દોઢ મહિના બે મહિના સુધી પણ ઓક્સિજન ઉપર રાખવામાં રાખવા પડે છે ને સાવ ધીમે ધીમે લંગ કંડિશનમાં સુધારો થતાં એ લોકો પછી ડિસ્ચાર્જ થઈ શકે છે કોરોના વિશે ડૉક્ટરોમાં પણ શરૂઆતમાં જે છે બીક વધારે હતી જે જે લોકોને કોરોનાનું પોસ્ટિંગ આવે એટલે કાંઈ કોઈપણ રીતે પોસ્ટિંગમાં કદાચ જવું ના પડે અથવા જાતા હોય તો એકદમ બીક અનુભવતા પણ ધીમે ધીમે જેમ જેમ પીપીઈ કિટમાં સુધારો થતો ગયો ને ગવર્મેન્ટ તરફથી તમામ જાતની પીપીઈ મળતી ગઈ ને મોટા ભાગના જે ડૉક્ટરો જે છે એ લોકોએ જોયું કે ભાઈ કોરોનામાં અઠવાડિયું દસ દિવસ કે પંદર દિવસ કામ કર્યા પછી પણ પીપીઈ કિટનો સરખો ઉપયોગથી

રિસોર્સિસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર દરેક વસ્તુમાં અમારી પાસે તૈયારીઓ પૂર્ણ નહોતી ને એવા સમયે જ્યારે પેશન્ટો આવવાના શરૂ થયા સાથે સાથે દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાથી પણ પેશન્ટો આવવાના શરૂ થયા ત્યારે અમારી ટીમના મુખ્ય સૂત્રધાર જેને કહી શકાય એવા ડૉક્ટર એસ એસ ચેટર્જી અને ડૉક્ટર ભૂપેન્દ્ર ગોસ્વામીએ પોલીસી બનાવવાની શરૂઆતથી કરી અને પેશન્ટની ટ્રીટમેન્ટ અને ઘણી વખત તો જ્યારે અકાળે દર્દી મૃત્યુ પામે ત્યારે એના દર્દીઓને સમજાવી અને એના મૃતદેહનો યોગ્ય રીતે સન્માનપૂર્વક વિદાય આપવી ત્યાં સુધીનું તમામ કામ એકલે હાથે કર્યું હતું શરૂઆતના ત્રણ મહિના સંસ્થા માટે બહુ કટોકટીના હતા લોકોને ટ્રેનિંગ આપવાની હતી સાથે સાથે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું હતું અને સાથે સાથે તે દરમિયાન જે સતત વધી રહેલો ફ્લો હતો દર્દીઓનો એને પણ સંતોષજનક રીતે સારવાર આપવાની હતી ટીમ બનતી ગઈ તમામ લોકો જોડાતા ગયા અને ખૂબ સરસ રીતે સપ્ટેમ્બર મહિના સુધીમાં અમે આખી હોસ્પિટલ એસ્ટાબ્લિશ કરી દીધી આમ કહી શકાય તો એક પણ લોક એવું નહોતું કે જેનો કોઈ ફાળો ના રહ્યો હોય પણ ડૉક્ટર એસ એસ ચેટર્જી એઝ એ રિજિયનલ નોડલ ઓફિસર સાથે સાથે સિનિયર કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને સાથે સાથે ઓન ધ હ્યુમેનિટેરિયન બેઝ ઉપર ચોવીસ કલાક જેને કહી શકાય કે ચોવીસ કલાકમાં એક કલાક પણ કદાચ પૂરતી ઊંઘને નહીં મળ્યું એવા શરૂઆતના દિવસો હતા અને એમની સાથે ડૉક્ટર ગોસ્વામી સેલ્ફ મોટિવેટેડ પોતાની ઈચ્છાથી એક પણ દિવસ પાડ્યા વગર છ મહિના સુધી સવાર અને સાંજ અત્યંત કપરી પરિસ્થિતિ ખૂબ ગરમી એમાં પીપી કિટ પહેરી અને એક એક પેશન્ટને સારવાર આપી છે વેન્ટિલેટરનું સ્ટેટસ દવાઓનું સ્ટેટસ પીપી માસ્કનું સ્ટેટસ તેની સાથે કામ કરતા તમામ કર્મચારીઓએ પીપી કીટ પહેરી છે કે નહીં એમના માટે પૂરતા ભોજનની વ્યવસ્થા છે એમના માટે માસ્કની વ્યવસ્થા છે કે નહીં આ તમામ વસ્તુઓ આ બંને ડૉક્ટરોની દેખરેખ અંદર કરવામાં આવી હતી અને ધીમે ધીમે એક બનતું ગયું અને અત્યારે અમે ફૂલ ફ્લેજ કોવિડ હોસ્પિટલની તૈયારી સાથે સક્ષમ બન્યા છીએ નમસ્તે હું ડૉક્ટર ભૂપેન્દ્ર ગોસ્વામી એસોસિએટ પ્રોફેસર મેડિસિન નોડલ ઓફિસર કોવિડ હોસ્પિટલ આજે આપણે કોરોના વિશે થોડી વાત કરીએ જે અમારા અનુભવો છેલ્લા આઠ મહિનામાં જે કોવિડ હોસ્પિટલમાં અમે કરી રહ્યા છીએ એ થોડા શેર કરીશું પ્રથમ એ વાસ્તુ ખાસ અગત્યની છે કે કોવિડ ડિઝીઝ માટે અર્લી ડિટેક્શન એટલે વહેલી તકે નિદાન અને અર્લી ટ્રીટમેન્ટ એ ખૂબ જ જરૂરી છે કારણ કે કોવિડમાં અનેક જાતના કોમ્પ્લિકેશન અપ ટુ ડેથ સુધી થઈ શકે છે અને અમે એના વિટનેસ છીએ અને અલગ અલગ સ્ટેજ ઉપર અલગ અલગ ટ્રીટમેન્ટ અવેલેબલ છે પરંતુ જેટલી વહેલી સારવાર કરવામાં આવે એટલો વહેલો ફાયદો થાય છે એ ઇટર્નલ ટ્રુથ છે કોવિડમાં આપણી પાસે અલગ થેરાપીના સ્વરૂપે એન્ટીવાયરલ અવેલેબલ છે જે ઇન્જેક્શન રેમડેસિવિર અમુક કેસમાં માઇલ કેસમાં ફેરવી પીરાવીર કે અલગ બીજી એન્ટીવાયરલ વાપરીએ છીએ પરંતુ આપણે અત્યારે ઇન્જેક્શન રેમડેસિવિરનો ઉપયોગ કરીએ છીએ જે અર્લી સ્ટેજમાં પેશન્ટ આવે બીજી અલગ સારવાર તરીકે આપણે પ્લાઝમા થેરાપી આપીએ છીએ અમુક કોમ્પ્લિકેશન પ્રિવેન્શન માટે સ્ટીરોઇડનો ઉપયોગ કરીએ છીએ લો મોલિક્યુલર વેઇટ હિપેરિનનો ઉપયોગ કરીએ છીએ અને અમુક સ્ટેજમાં જ્યારે હાઈ ઇન્ફ્લામેટરી સ્ટેજ આવે જે જનરલી આઠથી દસ દિવસના ઇલનેસ પછી આવતું હોય છે જેમાં આપણે મોંઘા માયલા અથવા તો હાઈ કોસ્ટવાળા ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનો પણ ઉપયોગ કરીએ છીએ અત્યાર સુધીના અનુભવમાં કોવિડમાં બે વસ્તુ જોવા મળી છે એક અમુક દર્દીઓનો સ્ટે હોસ્પિટલ સ્ટે પ્રોલોંગ થાય છે કારણ કે એ દર્દીઓને ઓક્સિજન ડિપેન્ડન્સી હોય છે મતલબ કે એમના ફેફસા નબળા હોય છે અને એમને ઓક્સિજન બહારથી અલગ સ્વરૂપે નેઝલ કેન્યુલા અથવા તો એનઆરબીએમ માસ કે હાઈ ફ્લો ઓક્સિજન અથવા તો બાયપેપ વેન્ટિલેટર નોન ઇન્વેઝિવ વેન્ટિલેશનથી ઓક્સિજન આપવો પડતો હોય છે આમાં બહુ ધીરજ રાખવી પડતી હોય છે આ દર્દીઓ એવું નથી કે દસ બાર દિવસ કે પંદર દિવસમાં તરત સાજા થઈ જશે એના લંગ્સ ગ્રેજ્યુઅલ રિકવરી કરતા હોય છે જેમાં ઓક્સિજન થેરાપી બીજી મેડિસિન અને ચેસ્ટ ફિઝિયોથેરાપી એ બધું ત્રણે ત્રણ વસ્તુઓનો ખૂબ જ રોલ હોય છે પરંતુ એ દર્દીઓને ક્યારેક એક મહિનો ક્યારેક દોઢ મહિનો અને અમારી પાસે અમુક દર્દીઓ એવા છે કે જેમને મોર દેન સિક્સટી ડેઝ સાઠ દિવસ સુધી ઓક્સિજન થેરાપી ફિઝિયોથેરાપી અને બીજી જરૂરી સારવારથી હોસ્પિટલમાંથી રજા આપેલી છે બીજું ઘણી વખત એવું બનતું હોય છે જેમાં ખાસ કરીને ઓબેસ પર્સન હોય છે ડાયાબિટીક પેશન્ટ હોય છે જેના ફેફસા ઓલરેડી બીજી બીમારીઓને લીધે જેને ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ કહેવાય અથવા તો સ્મોકિંગને લીધે ઓલરેડી ડેમેજ હોય એ લોકોને રિકવરી ઘણી ડીલે હોય અથવા તો પાર્શિયલ રિકવરી થતી હોય છે એટલે કે એ લોકોને એક પરસિસ્ટન્ટ સ્ટેજ એવું આવે છે કે જેમાં માઇલ્ડ ઓક્સિજનની જરૂર પડે છે કારણ કે એમના ફેફસામાં પોસ્ટ કોવિડ થોડું ફાઇબ્રોસિસ થઈ જતું હોય છે એટલે એ લોકો રેસ્ટિંગ કન્ડિશનમાં અથવા તો થોડી ઘણી ફિઝિકલ એક્ટિવિટી કરે ત્યારે એમને ઓક્સિજન ડિમાન્ડ પરસિસ્ટન્ટ રહેતી હોય છે પરંતુ એ લોકોને બી અવેલેબલ ટ્રીટમેન્ટ આપણું પલ્મોનરી ડિપાર્ટમેન્ટ છે ત્યાં એ લોકો એનું કન્ટિન્યુસ મોનિટરિંગ અને ફોલોઅપ કરી અને એમને ધીમે ધીમે સારવારથી રિકવર થાય એ દિશામાં આગળ વધતા હોય છે પણ એ એક પ્રોસેસ છે દેટ વિલ ટેક ટાઈમ કે જેમાં લોંગર ટાઈમ લેતો હોય છે બીજું બીજા જે ફેફસા સિવાયના કોમ્પ્લિકેશન પણ જોવા મળે છે કોવિડમાં જેમાં કોવિડમાં લોહીની ગાંઠો જામી જવાની પ્રક્રિયા થતી હોય છે અને ક્યારેક એ ગાંઠ પગમાં થઈ જતી હોય છે તો કોવિડના પેશન્ટમાં પગનું ગેંગ્રિન જોવા મળે છે એવા બી અમારે ત્રણ ચાર પેશન્ટ જોયા ક્યારેક એ જ લોહીની ગાંઠ પેટમાં જામી જાય જેને મિઝેન્ટ્રિક આર્ટિથોમ્બોસિસ કહે છે ક્યારેક એ જ ગાંઠ હૃદયને સપ્લાય કરતી નળીઓ જે કે કોરોનરી નળીઓ છે એમાં જામી જાય અને દર્દીને કોવિડમાંથી સાજું થયા પછી હાર્ટ એટેકના લક્ષણો જોવા મળ્યા છે એને એ રીતની પછી હાર્ટ એટેકની સારવાર કરીને આપણે સાજા કરેલા છે એટલે આવા વિવિધ લોકોના કે જે લોકોના ચહેરાઓ આપણને યાદ રહી જાય કે જે ત્રીસ દિવસ કે પચીસ દિવસ કોરોનામાંથી બારે આવી ગયા પછી કોરોનાના જ એક કોમ્પ્લિકેશનના ભાગરૂપે હાર્ટ એટેકનો સામનો કરીને એમાંથી પણ સફળતાપૂર્વક બહારે આવી અને આપણે એમને રજા આપેલી છે પરંતુ કોરોના રોગ એવો છે જેની સાથે આપણે હિંમતથી આ એનો સામનો કરી શકીએ છીએ પણ જાગૃતિ માટે જરૂરી છે કે જેટલી વહેલું નિદાન થાય જેટલું વહેલું નિદાન થાય એટલી વહેલી એની સારવાર ચાલુ થઈ જાય તો એ રોગને આગળ વધતો અટકાવી શકીએ રોગ દ્વારા થતા વિવિધ કોમ્પ્લિકેશનને આપણે પ્રિવેન્ટ કરી શકીએ મેં કહ્યું એ પ્રમાણે કોરોના રોગમાં અલગ અલગ સમયે અલગ અલગ સારવારની પદ્ધતિની જરૂર પડે છે જેમ કે શરૂઆતના પાંચથી સાત દિવસમાં એન્ટીવાયરલનો ઉપયોગ કરીએ એની સાથે લોહી ગંઠાવાની પ્રક્રિયાને રોકવા માટે હિપેરીનનો ઉપયોગ કરીએ સાત દિવસ પછી જ્યારે ઇન્ફ્લામેશન વધતું હોય ત્યારે આપણે સ્ટીરોઇડનો ઉપયોગ કરીએ જ્યારે ઇન્ફ્લામેટરી સ્ટોમ નામની ભયાનક પરિસ્થિતિનું સર્જન થતું હોય ત્યારે આપણે ટોસીલિઝુમેબ નામની દવાઓનો ઉપયોગ કરીએ આ બધી દવાઓ સાવચેતીપૂર્વક એટલે વાપરવી પડે છે કે કારણ કે આ બધી દવાઓ આપણા શરીરની ઇમ્યુન સિસ્ટમ ઉપર અસર કરે છે એટલે આપણે જ્યારે બી આ દવાઓ વાપરીએ ત્યારે બીજી ઇમ્યુન સિસ્ટમ અને ઇન્ફેક્શન પ્રિવેન્શન થાય એના માટેના પ્રિકોશન રાખી અને એ કોઈ પણ ઇન્ફેક્શન થતી હોય તો એને અટકાવવાની બીજી હાયર એન્ટીબાયોટિકનો યુઝ કરી અને દર્દીને એ આ એક કોવિડ રિલેટેડ કોમ્પ્લિકેશનમાંથી આપણે બહાર કાઢતા હોઈએ છીએ